हेलो फ्रेंड्स, वेलकम टू एंजल एकेडमी डिजिटल क्लास માં તો સમ્રાટ સામંતગઢવી વાત કરવાની છે આપણે ઘન અને પાસાની, જેને આપણે ક્યુબ એન્ડ ડાઈસ એવું કહેતા હોઈએ છીએ ઇંગ્લિશમાં. તો ઘન અને પાસો એ નોર્મલી આપણે 1 થી 10 માં લગભગ ક્યાં ભણવામાં આવતો નથી. આપણી જે પરીક્ષા હોય એનો અભ્યાસક્રમ સામાન્ય રીતે 1 થી 10 કે 12 સુધીનો હોય છે, એમાં આના પ્રશ્નો ક્યાં જોવા મળતા નથી હોતા. એટલે શક્યતા એવી રીતે પરીક્ષામાં ના જ દેખાય, પણ ક્યારેક ક્યારેક ક્યાંક એના દેખાવ જોવા મળે છે. તો એ બેઝ ઉપર કદાચ હવેની પરીક્ષામાં ક્યાં આપણને કોઈ બી પરીક્ષા આપણે આપીએ એમાં જો પૂછાઈ જાય તો આપણે એને યાદ રાખીશું અને સોલ્વ કરીશું. સિમ્પલ છે, બહુ સહેલું છે, ખાલી 3-1 મેથડ છે. 1-1 મેથડ સ્ટેપ વાઇઝ આપણે જોતા જઈએ એટલે તમને ખબર પડશે, ખ્યાલ આવશે, મજા આવશે, જબર મજા આવશે. તો શરૂઆત કરીએ ઘન અને પાસો. શું કહે છે ઘન અને પાસો? તો કે પાસાના પ્રશ્નો બે રીતે પૂછાતા હોય છે, એક પાસાના બંધ સ્વરૂપમાંથી અને બીજું પાસાના ખુલ્લા સ્વરૂપમાંથી. તો આ પાસાના બંધ સ્વરૂપ અને ખુલ્લા સ્વરૂપમાં શું ફેર હોય? તો કે આવી રીતના જે પાસો હોય, પાસો એટલે એની ઉપર પેલા 1-2-3 ટપકા દોર્યા હોય, તો આપણે લૂડો પેલી રમતા હોઈએ એમાં જે હોય એ, ઓકે, તો આવી રીતના એ હોય છે. કંઈક 1 નંબર છે, આ 2 નંબર છે, આવી રીતના 3 નંબર છે, બરાબર, 4 નંબર છે, આ 5 નંબર છે. આ બંધ પાસો કહેવાય. કેવો પાસો કહેવાય? બંધ. એવી જ રીતે બીજો પાસો આવે એ ખુલ્લો પાસો હોય. આવી રીતના ખુલ્લો પાસો આપેલો હોય, ખુલ્લા પાસાને પણ આપણે બંધ કરવો હોય તો કરી શકીએ. આવી રીતે કરી દઈએ તો બંધ પાસો થઈ ગયો. તો પાસાના બંધ સ્વરૂપ અને ખુલ્લા સ્વરૂપ આવી રીતે બંને રીતે આપણે પ્રશ્ન પૂછાય. એમાં પહેલું છે પાસાના બંધ સ્વરૂપના પ્રશ્નો. તો પાસાના બંધ સ્વરૂપમાંથી કેવી રીતે પ્રશ્ન પૂછાય? તો પહેલાં તો અહીંયા આપણી પાસે આવો ધારો કે કોઈ એક પાસો આપ્યો છે. હવે પાસામાં પાસપાસેની બાજુ હોય અને સામસામેની બાજુ હોય, પણ સ્વાભાવિક છે કે આપણને પાસો આપ્યો હોય કે ધારો કે આ પાસાની એક બાજુ 2 છે, તો એની સામેની બાજુ એટલે કે પાછળની સાઈડ જે છે 5, એ આપણને દેખાય નહીં, કેમ કે એક સાઈડ દેખાય. આપણે આમ ક્રોસમાં જોઈએ તો આપણને અહીંયા 4 છે, 6 છે, 2 છે, 3 સાઈડ દેખાય. તો એવી રીતે અહીંયા આપણને 3 બાજુ દેખાય છે, પાછળની 3 બાજુ દેખાશે નહીં. તો આપણે ઉપરની 2 સાઈડની દેખાય, તો સામે નીચેની અને બીજી 2 સાઈડની દેખાય નહીં. એટલે 3 બાજુ આપણને પાસાની દેખાય. તો એ પ્રમાણે મને 1-2-3 આવું લખીને કોઈ પાસો આપેલો છે. પરીક્ષામાં પાસાના મોટા ભાગે 2 પ્રકાર આવતા હોય છે. એમાંનો એક પ્રકાર છે સાચો પાસો, કે જેને માનાંક પાસો કહેવાય, અથવા એને સ્ટાન્ડર્ડ ડિવાઇસ ડાઈસ કહેવાય, સ્ટાન્ડર્ડ પાસો, અથવા તો એને પ્રમાણિત પાસો એવું પણ કહેવાય. એટલે 4 નામ થયા, એક સાચો પાસો, માનાંક પાસો, પ્રમાણિત પાસો અને સ્ટાન્ડર્ડ ડાઈસ અથવા તો સ્ટાન્ડર્ડ પાસો. બીજો જે પાસો છે એ આનાથી વિરુદ્ધ, સાચાની જગ્યાએ ખોટો, ઓકે, બીજો માનાંક છે તો માનાંક પાસો નથી, પ્રમાણિતની જગ્યાએ અપ્રમાણિત અને સ્ટાન્ડર્ડની જગ્યાએ જનરલ. એટલે 2 પ્રકારના પાસા થયા, ઓકે, કયા કયા? તો કે એક સાચો પાસો અને બીજો ખોટો પાસો. સાચો પાસો અને ખોટો, સાચાનું બીજું નામ છે માનાંક પાસો અને ખોટાનું છે માનાંક નથી. આનું ત્રીજું નામ સાચાનું છે પ્રમાણિત પાસો અને ખોટાનું છે અપ્રમાણિત. ચોથું નામ જોઈએ તો સ્ટાન્ડર્ડ અને આ ખોટાનું નામ છે જનરલ. જનરલ પાસો, સ્ટાન્ડર્ડ પાસો. તો પેલા પાસાના 2 સ્વરૂપ જોયા, એક ખુલ્લું અને એક બંધ. હવે એમાં પેલો બંધ સ્વરૂપમાં પાછા 2 પ્રકાર, સાચો અને ખોટો. તો એમાં આપણે શરૂઆત કરીએ પહેલા સાચા પાસાથી. શરૂઆત ક્યાંથી કરીશું? સાચો પાસો. કે મને ખબર કઈ રીતે પડે કે મને આપેલ પાસો એ સાચો છે કે ખોટો? એકદમ સહેલું છે, એકદમ સહેલું છે. સાચું ખોટું નક્કી કઈ રીતે કરવું? સાચો પાસો કઈ રીતે ખબર પડે? તો કે જે પાસાની સામસામેની બાજુનો સરવાળો 7 થતો હોય, સામસામેની બાજુનો સરવાળો 7 થતો હોય તો તે સાચો પાસો છે. તમને એક પાસો આપ્યો હોય, એની સામસામેની બાજુ, જેમ કે મારી પાસે અહીંયા પાસો છે આ 2 છે, હવે એની એક્ઝેક્ટ સામે કેટલા છે? 5. તો 5 અને આ બાજુ 2નો સરવાળો કેટલો થયો? 7. તો જે 2 બાજુનો સામસામેની બાજુનો સરવાળો 7 થતો હોય તો એ કેવું કહેવાય? સાચો પાસો કહેવાય. પછી અહીંયા મારી પાસે 6 છે, હું એની એક્ઝેક્ટ, આ 6 છે એની એક્ઝેક્ટ સામેની બાજુ જોઉં તો અહીંયા કેટલા છે? 1. તો 6 અને 1 કેટલા થાય? 7. તો સામસામેની બાજુનો સરવાળો કેટલો થાય છે? 7 થાય છે. તો એ પાસો કેવો કહેવાય? તો કે સાચો પાસો કહેવાય, પ્રમાણિત પાસો કહેવાય, માનાંક પાસો કહેવાય, અથવા તો એને સ્ટાન્ડર્ડ પાસો કહેવાય. 2 સામસામેની બાજુ બંનેનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ? 7. તો એક બાજુ 1 હોય તો સામે 6 હોય, 2 હોય તો 5 હોય, 3 હોય તો 4 હોય. ખ્યાલ પડે છે? અથવા બીજું આવું યાદ રાખીએ કે જે પાસાની પાસપાસેની બાજુનો સરવાળો 7 ન થતો હોય, સામસામેનો સરવાળો કેટલો થાય? 7. પણ પાસપાસેનો સરવાળો 7 ન થાય, જેમ કે સમજીએ આપણે
કે અહીંયા એક બાજુ મારી પાસે 5 છે અને બીજી બાજુ 6 છે, તો 5 પાસેનો સરવાળો 5 ને 6 11 થાય. અહીંયા 6 અને 2 છે તો 6 ને 2 8 થાય. એટલે અહીંયા ધારો કે 2 અને 4 છે, 4 ને 2 6 થાય. 5 પાસેની બાજુનો સરવાળો 7 થતો ન હોય તો પણ એને કેવો કહેવાય? તો કે સાચો પાસો કહેવાય. એટલે પાસો સાચો છે ખોટો છે એ ચેક કરવા માટે મારી પાસે કેટલા ઓપ્શન થયા? 2. પહેલો ઓપ્શન, 2 સામ સામેનો સરવાળો કેટલો થાય? 7. એટલે આપણને ક્યારેક આવું કે એક પાસામાં એકની સામેની બાજુએ 6 છે તો 2ની સામેની બાજુ શું આવશે? તો આપણે સમજી જવું પડે કે એકની સામેની બાજુ 6 છે તો એ સાચો પાસો હોય તો એનો સરવાળો 7 થાય છે, તો 2ની સામે 5 હોવા જોઈએ. એકની સામે શું હોય? તો કે એકની સામે 6 હોય. 2ની સામે શું હોય? તો કે 5 હોય. 3ની સામે શું હોય? 4 હોય. જો 6 ને 1 7, 5 ને 2 7, 3 ને 4 7, એટલે બધામાં સરવાળો કેટલો થાય? 7. તો સામ સામેનો સરવાળો 7 થાય તો એ સાચો પાસો. પણ પાસ પાસેની બાજુનો સરવાળો 7 થતો હોવો જોઈએ નહીં. જો પાસ પાસેનો સરવાળો 7 થાય તો એને સાચો પાસો ના કહેવાય, એની જગ્યાએ એને શું કહેવાય? ખોટો પાસો. શું કહેવાય? ખોટો. ચલો તો આટલું ખબર પડી ગઈ. તમને આપેલ પાસો એ સાચો છે કે ખોટો એ તમે નક્કી કેવી રીતે કરશો? તો કે સામ સામેનો સરવાળો 7 થાય તો સાચો, અથવા પાસ પાસેનો સરવાળો 7 ન થાય તો પણ એ પાસો કેવો ગણવાનો? સાચો પાસો ગણવાનો. હવે અહીંયા ધારો કે મને એક પાસો આપ્યો છે, મારે જોવું છે કે આ સાચો છે કે ખોટો. તો અહીંયા મને સામેની બાજુ તો દેખાય નહીં, પાસેની બાજુ દેખાય. તો આ 1 અને 3, 1 અને 3 કેટલા થાય? 4. 3 અને 2, 3 અને 2 કેટલા થાય? 5. 2 અને 1, 2 ને કેટલા થાય? 3. તો એકે બાજુનો સરવાળો 7 થતો નથી. પાસ પાસેની બાજુનો સરવાળો 7 ન થાય તો એ પાસો કેવો ગણવાનો? સાચો. એટલે આવી રીતે મને કોઈ પણ માપ આપે, મારે ફક્ત ને ફક્ત 2 બાજુનો સરવાળો કરવાનો. જો એકેમાં 7 થઈ જાય તો એ ખોટો, 7 ન થાય તો એ પાસો કેવો ગણવાનો? સાચો. ક્લિયર થાય છે? પાસ પાસેની બાજુનો સરવાળો 7 ન થાય તો એ પાસાને આપણે સાચો પાસો ગણીશું. હવે અહીંયા નિયમ 2 મુજબ, જે પાસ પાસેની 2 બાજુનો સરવાળો 7 ન થાય તો એ માટે શું કહે છે? 1 વત્તા 2. એટલે આ 1 વત્તા 2 3 થયા, 2 વત્તા 3, 2 અને 3 5 થયા, વત્તા 3 વત્તા 1, 1 ને 3 4 થયા. તો અહીંયા એકેનો સરવાળો ઓકે 7 થતો નથી. અહીં પાસ પાસેનો સરવાળો 7 થતો નથી માટે આ પાસો કેવો કહેવાય? તો કે સાચો પાસો કહેવાય. પાસ પાસેની બાજુનો સરવાળો 7 થતો નથી માટે કેવું કહેવાય? તો કે સાચો પાસો કહેવાય. હવે નિયમ 1 મુજબ કે સામ સામેનો સરવાળો કેટલો થાય? તો કે 7 થાય. તો આપણે અહીંયા 1 આપ્યું છે, 1ની સામે કેટલા હોય? 6 હોય. 2ની સામે કેટલા હોય? 5. અને 3ની સામે કેટલા હોય? 4. અથવા તમને એવું કે 6ની સામે કેટલા હોય? તો કે 6ની સામે 1, 5ની સામે 4, અને 5ની સામે 2, અને 4ની સામે 3. 2નો સરવાળો ટોટલ કેટલો થવો જોઈએ? 7 થવો જોઈએ. 2માંથી કોઈ એક સંખ્યા આપી હશે, ડાયરેક્ટ કદાચ તમારા મજાક કરે ને એવું લગભગ પ્રશ્ન કોન્સ્ટેબલમાં છેલ્લે પૂછ્યો હોય. ઓકે, જો તમને એવું પૂછે કે તમને સાચા પાસામાં 5ની સામે કઈ સંખ્યા જોવા મળે, તો 5ની સામે તમને ખબર પડી જાય 2 જોવા મળે, 6ની સામે શું જોવા મળે? 1. 4ની સામે શું હોય? 3. ઉલટું પૂછે, 3ની સામે શું હોય? 4. 2ની સામે 5. 1ની સામે 6. સાચા પાસામાં સામ સામેનો સરવાળો 7 થાય, પાસ પાસેનો સરવાળો 7 થાય નહીં. અહીં સામ સામેની બાજુનો સરવાળો 7 થશે માટે આ સાચો પાસો છે. 1, 2, 3 આપણને આપેલા છે, તો 1ની સામે શું આવશે? તો કે 6 આવશે. 3ની સામે 4, અને 2ની સામે 5. તો આના બેઝ ઉપર આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો આપણે સાવ સરળતાથી જવાબ આપી શકીએ. ખાલી આટલું ચેક કરવાનું કે તમને આપેલ પાસો એ સાચો છે કે નહીં, એ માનાંક છે કે નહીં, એ પ્રમાણિત છે કે નહીં, એ સ્ટાન્ડર્ડ છે કે નહીં. એના માટે તમારે માત્ર ને માત્ર આટલું કરવાનું છે, સરવાળો 1 ને 3 4, 3 ને 2 5, 2 ને 1 3, એકે સરવાળો 7 થતો નથી માટે આ સાચો પાસો કહેવાય. જો અહીંયા 2ની જગ્યાએ આપણને 4 આપ્યું હોત તો 4 ને 3 7 થઈ જાય તો આ સાચો કહેવાય નહીં. જો અહીંયા 6 આપ્યું હોય તો 6 ને 1 7 થઈ જાય અને સાચો કહેવાય નહીં. સાચો ક્યારે કહેવાય? કે જ્યારે બાજુ બાજુનો સરવાળો, પાસ પાસેની બાજુનો સરવાળો 7 ન થતો હોય ત્યારે. ખબર પડે છે? સાવ સિમ્પલ બે વસ્તુ યાદ રાખવાની છે. બાજુ બાજુનો સરવાળો, પાસ પાસેની બાજુનો સરવાળો 7 ન થાય તો પાસો સાચો. સામ સામેની બાજુનો સરવાળો 7 થાય તો એ સાચો, પણ સામ સામેની બાજુ આપણને આકૃતિમાં દેખાડી શકે નહીં. એટલે આપણે મોટા ભાગે પાસ પાસેની બાજુ ઉપરથી જ નક્કી કરવાનું થાય. હવે ધારો કે જે પાસાની સામ સામેની બાજુનો સરવાળો 7 થતો હોય તો એને સાચો કહેવાય, અથવા તો જેની પાસ પાસેની બાજુનો સરવાળો 7 ન થતો હોય તો પણ એને સાચો પાસો કહેવાય. મને આવી રીતના આપેલું છે, ધારો કે 6 4 ને 5. ચલો જો આપણે આનો સરવાળો કરીએ, 6 ને 5 11, અહીંયા 5 ને 4 9, અને 4 ને 6 10. તો ત્રણેયમાંથી એકે બાજુનો સરવાળો 7 થતો નથી, એનો મતલબ કે આ પાસો કેવો કહેવાય? સાચો. હવે જો સાચો પાસો હશે તો 6ની સામે કેટલા આવશે? સ્વાભાવિક છે, 6ની સામે 1, કેમ કે સરવાળો 7 થવો જોઈએ. 5ની સામે કેટલા આવશે? 5ની સામે 2.
કેમ કે 5 ને 2 7 થાય, 4 ની સામે કેટલા આવશે, 4 ની સામે 3, કેમ કે 4 ને 3 7 કહેવાય. આનાથી ઉલટું, મને અહીંયા 1 ક્યાં લખ્યો નથી, તમને આ આકૃતિ આપીને એવું કે તો આમાં 1 ની સામે શું આવશે, 1 ની સામે 6, 2 ની સામે શું આવશે, 2 ની સામે 5, 3 ની સામે શું આવશે, 3 ની સામે 4, 2 નો સરવાળો 7 થતો હોવો જોઈએ. તો અહીંયા પાસ પાસેની બાજુનો સરવાળો 7 ન થાય એ નિયમના આધારે, નિયમ 2 મુજબ, ઓકે, આપણને અહીંયા 6 ને 5 11 થાય છે, 5 ને 4 9 થાય છે, ઓકે, 4 ને 6 10 થાય છે. અહીં પાસ પાસેનો સરવાળો 7 થતો નથી, માટે આ પાસો એ સાચો પાસો છે. તો એ સાચો છે એટલા માટે થઈ, અને નિયમ 1 મુજબ બંનેનો સરવાળો સામસામેની બાજુનો સરવાળો 7 થતો હોવો જોઈએ, એટલે 6 ની સામે કેટલા આવશે, તો કે 6 ની સામે 1 આવશે, 5 ની સામે 2 અને 4 ની સામે 3. સામસામેની બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ, 7 થતો હોવો જોઈએ. આ બે એક્ઝામ્પલના બેઝ ઉપર તમને પરીક્ષામાં કોઈ પણ આવી રીતના પાસો દોરીને આપે, તમારે ખાલી આટલું ચેક કરવાનું કે પાસ પાસેની બાજુનો સરવાળો 7 થાય છે. જો થાય તો પાસો કેવો કહેવાય, ખોટો, અને જો 7 ન થાય તો એ પાસો કેવો કહેવાય, સાચો. પાસો સાચો હોય તો સામસામેની બાજુનો સરવાળો કેટલો થાય, 7. હવે એક બાજુ તમને 6 આપી છે તો બીજી બાજુ કેટલી હોય, 1. 5 આપી હોય તો સામે કેટલા હોય, 2. અને 4 આપ્યા હોય તો સામે કેટલા હશે, 3. ખબર પડે છે, બહુ સરળ છે, બસ ખાલી આટલું જ છે. ઓકે, 7 સાથે મગજમારી કરવાનું થાય. હજી આગળ એક એક્ઝામ્પલ. ઓકે, પાસ પાસેની બાજુ હંમેશા યાદ રાખવાનું, સાચા પાસામાં સામસામેની બાજુનો સરવાળો 7 થાય, પાસ પાસેની બાજુનો સરવાળો 7 થવો હોવો જોઈએ નહીં. અહીંયા મને એક પાસો આપ્યો છે 3 5 1, સાચો છે ખોટો ખબર કેવી રીતના પડશે, તો કે 3 ને 5 8, 5 ને 1 6, 3 ને 1 4. પાસ પાસેની બાજુનો સરવાળો 7 ન થાય, માટે આ પાસો કેવો કહેવાય, સાચો. સાચા પાસાના પ્રશ્ન શું પૂછાય, કે તો 3 ની સામે શું આવશે, સરવાળો 7 થવો જોઈએ, 3 ની સામે શું આવશે, 4, 5 ની સામે શું આવે, 2, 1 ની સામે શું આવે, 6, 2 નો સરવાળો કેટલો થતો હોવો જોઈએ, 7. સિમ્પલ છે. ઓકે, નિયમ નંબર 2 મુજબ, નિયમ નંબર 2 મુજબ શું કહેવાય, તો કે પાસ પાસેની બાજુનો સરવાળો 7 ન થતો હોવો જોઈએ. ઓકે, 3 ને 5 8 છે, 5 ને 1 6 છે, 1 ને 3 4 છે, તો કોઈનો સરવાળો 7 થતો નથી, માટે આ સાચો પાસો છે. તો અહીંયા, ઓકે, નિયમ 1 મુજબ બંનેનો સરવાળો 7 થાય, 3 ની સામે 4 આવશે, 5 ની સામે 2 આવશે અને 1 ની સામે 6 આવશે. ક્લિયર? એકદમ સિરાન જેવું છે ને ભાઈ, એકદમ ગળે ઉતરી જવું જોઈએ હન. ખાલી આપણે બાજુ બાજુનો સરવાળો કરવાનો, 3 ને 5 8, 5 ને 1 6, 3 ને 1 4, 1 માં 7 આવ્યું નહીં, મતલબ કે આ પાસો કેવો છે, સાચો. તો સામસામેની બાજુનો સરવાળો 7 થાય, ઉપર 3 છે તો નીચે 7 ક્યારે થાય, તો કે 4 હોય ત્યારે, આ બાજુ 5 છે તો સામે કેટલા હોવો જોઈએ, 2, અહીંયા 1 છે તો સામે કેટલા હોવો જોઈએ, 6, 2 નો સરવાળો 7 થતો હોવો જોઈએ. હવે આ તો ખબર પડે ને ભાઈ, પાકું. થેન્ક યુ. આગળ જઈએ, અહીં સામસામેની બાજુનો સરવાળો 7 થશે એટલે આ પાસો સાચો છે. હવે ધારો કે આવી રીતે પ્રશ્ન જઈએ, કે કદાચ આ પ્રશ્ન આપણને પૂછે કે આપેલ પાસામાં 1 ની સામે કયો અંક આવશે, આવી રીતના આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછે, તો આપણે પહેલું સ્ટેપ શું કરવાનું, તો કે જોવાનું કે આ જે પાસો છે એ સાચો છે કે ખોટો છે. તો ચેક કરીએ. ઓકે, અહીંયા 5 વત્તા 4, 5 ને 4 9 થાય, આ 4 ને 1 5 થાય, 5 ને 1 6 થાય, એટલે બાજુ બાજુનો સરવાળો, પાસ પાસેની બાજુનો સરવાળો 7 થતો નથી, એટલે આ પાસો કેવો છે, સાચો છે. કેવો છે, સાચો. તો સાચામાં સામસામેની બાજુનો કેટલો સરવાળો થાય, 7 થાય. 1 ની સામે કયો અંક આવશે, એટલે સામેની બાજુ પૂછી 7 હોવા જોઈએ. 1 ની સામે 6 હોય તો 1 વત્તા 6 એટલે 7 થાય. તો 4 ઓપ્શનમાંથી તમારો જવાબ શું ટીક કરવાનો થાય, 1 ની સામે 6 હશે. ઓકે, આટલું અઘરું છે, હા, આટલું સહેલું છે, આમને એમ જાણાય. બોલો, હાથમાંથી જો પૂછી લે ને તો, કે આપેલ પાસામાં 1 ની સામે શું આવશે, તતાની નાઈ લીધું હોય, આવું ને આવું પેપર કાઢે કે આમાં શું હતું કે, ખાલી એટલું ચેક કરવાનું છે સાચો છે ખોટો. એના માટે સરવાળો 5 ને 4 9 4 ને 1 5 5 ને 1 6, 7 થતો નથી, માટે પાસો કેવો છે, સાચો. સાચો હોય શું કરવાનું, સામસામેનો સરવાળો 7 થવો જોઈએ, 1 છે, 7 ક્યારે થાય, તો 6 ઉમેરી ત્યારે, તો 1 ની સામે શું આવશે, 6, લે મજા. તો બીજું કરીએ ને, અહીંયા એક બીજો પાસો આપેલો છે કે આપેલ પાસામાં 3 ની સામે કયો અંક આવશે. મને જ્યાં સુધી એવો વિશ્વાસ છે કે તમને આ મગજમાં ઉતરી ગયું છે, જો ઉતરી ગયું હોય તો ફટાફટ પોઝ કરો, કે આનો જવાબ લાવો અને પછી વિડીયો ચાલુ કરો. ચલો, થઈ ગયું. તો સિમ્પલ, પહેલી ગણતરી અહીંથી થશે, આ 3 ને 2 5, 2 ને 6 8, 6 ને 3 9, એટલે 7 થતું નથી, મતલબ કે આ પાસો સાચો છે. તો સાચામાં સામસામેનો સરવાળો 7 થતો હોવો જોઈએ, પહેલા 7 થવો જોઈએ. અહીંયા મને પૂછ્યું છે 3 ની સામે કયો અંક આવશે, તો 3 ની સામે હું 4 મૂકું તો 7 થાય, માટે 3 ની સામે મારે કેટલા મૂકવા પડશે, 4, એટલે મારો જવાબ થશે A for apple, 4. Oh, what an easy question.
ખબર ને વાંધો નહીં, મજા આવે નહીં. આ હા હા પાસો કે બોલો, આટલો સહેલો હતો? આટલો સહેલો મસ્ત નથી, 15 દી મહેનત કરી તો અહીં મેળે પડ્યું છે. હા, લખી લખીને પાછા દોરી દોરીને એક એક પ્રયોગો કર્યા તમારે આટું થાય, જેથી તમારા ગળા આમ હટ દઈને ઉતરી જાય, ઉતરી જાય ને. તો વાંધો નહીં, મેથડ સાવ સહેલી છે. પાસ પાસેની બાજુનો સરવાળો કરવાનો, સરવાળો 7 થતો હોવો જોઈએ. નહીં 7 ન થાય તો પાસો કેવો કહેવાય? સાચો. તો હવે 3 ની સામે શું આવે? તો કે 3 ની સામે એવી સંખ્યા મૂકો જેથી બેનો સરવાળો 7 થાય. તો 3 માં કેટલા ઉમેરીએ? તો 7 થાય, 4 ઉમેરીએ તો 7 થાય. તો 3 ની સામે શું હશે? 4. 4 ની સામે 3. પાસા 1 થી વધારે આપે ત્યારે શું કરવું? જેમ કે અહીંયા આપણને આપેલું છે, આપેલ પાસામાં 3 ની સામે કયો અંક આવશે? તો એમાં તે 1 થી વધારે પાસા હોય તો મૂળ મુદ્દો તો આપણે એ જ કરવાનો કે 1 અને 4. તો 4 ને કેટલા થયા? 5. ને 4 ને 2 6, 2 ને 1 3. એનો મતલબ શું થયો કે આ પાસા 1 થી વધારે છે? એનો મતલબ શું થયું કે મૂળ પાસો 1 જ છે, પણ એને આમ કરીને જોયું, એને આમ કરીને જોયું, એટલે એક પાસાની અવસ્થા કેટલી આવી? 2. એક પાસો છે એને આપણે ધારો કે આમ રાખીને જોઈએ છે, 1 ને આમ, અને આને આ જ પાસાને પછી આપણે આમ રાખીને જોઈએ છે. તો બંને અવસ્થા દેખાવાની, પાસો તો 1 જ છે, પણ 1 માં આપણને અહીંયા 4 5 6 દેખાય છે, તો કે બીજામાં અહીંયા આપણે જોઈએ તો 1 2 ને 3 દેખાય છે. એટલે 2 અવસ્થા છે પણ પાસો તો 1 જ છે. તો પહેલા આપણે જોવાનું સાચો છે ખોટો છે, એના માટે તો આપણને આવડે જ છે. 4 ને 1 5, 2 ને 4 6, 2 ને 1 3, 7 થતા નથી. 3 ને 6 9, 3 ને 2 5, 6 ને 2 8, 7 થતા નથી. મતલબ કે પાસો કેવો થયો? સાચો. તો સિમ્પલ છે, 3 ની સામે કયો અંક આવશે? 3 ની સામે 4 આવે, પતી ગયું. 3 ની સામે કયો અંક આવે? 4. 2 થી વધારે અવસ્થા આપે તો એ મૂળ મુદ્દો આ છે. પેલા જુઓ પાસો સાચો છે ખોટો છે. સાચો હોય તો આટલું જ કે સામ સામેનો સરવાળો કેટલો થવો જોઈએ? 7. અહીંયા બંને અવસ્થામાં આપણે જોઈ લીધું કે 7 થતો નથી પાસ પાસેનો સરવાળો, એટલે સાચો છે. તો 3 ની સામે શું આવશે? તો કે 3 ની સામે 4 આવશે. રેડી? એટલે આવા 2 અવસ્થા આપે તો ગભરાવાનું નહીં, અને ઈઝી છે. આપેલા પાસામાં 5 ની સામે કયો અંક આવશે? કોની સામે કીધું છે? 5 ની સામે. કઈ વાંધો નહીં, પેલા જોઈ લઈએ સાચો પાસો છે કે ખોટો છે. ખોટાની તો જે વાત આવી નથી, સાચાની ચાલે છે. 6 ને 2 8, 4 ને 2 6, 6 ને 4 10, 7 થતા નથી. અહીંયા જોઈ લઈએ, 5 ને 1 6, 3 ને 1 4, 5 ને 3 8, એટલે એકેમાં પાસ પાસેનો સરવાળો 7 થતો નથી. એટલે આ પાસો કેવો કહેવાય? સાચો. સાચા પાસામાં 5 ની સામે, તો કે 2 નો સરવાળો 7 થાય, એટલે હંમેશા 5 ની સામે કેટલા હોય તો સરવાળો 7 થાય? તો કે 2 હોવા જોઈએ. એટલે જવાબ શું થઈ જશે? 2. ખ્યાલ પડે છે? અવસ્થા 2 હોય તો એનાથી આપણને ફરક ન પડતો. આપણે તો આપણી મેથડ જવાનું, ઓકે, કે સરવાળો તમારો કેટલો થાય છે. અહીંયા આપણને પાસ પાસેનો સરવાળો 2 માંથી 1 અવસ્થામાં 7 થતો નથી, મતલબ કે આ પાસો કેવો કહેવાય? સાચો. સાચા પાસામાં સામ સામેનો સરવાળો 7 થાય, 5 ની સામે કેટલા હશે? 2.